चलो विद्यार्थी मित्रों, तो स्वाध्याय नंबर 1.1 की अंदर आप प्रश्न नंबर 10 पहुंचा। दसमो प्रश्न रियो, प्रश्न एवो है कि पानी की टाँकी की अंदर पगथिया आवेला छे, एक वांदरो सौथी उपरना पगथिया पर बैठो छे, उपरनो अर्थात पेलो पगथिया अने पानी नु स्तर रियो नवमा पगथिया पर छे, बराबर नवमो पगथियो रियो पानी ना स्तरे है। हवे एमां पहेलो प्रश्न ई है कि ते एक कूदको मारे एटले त्रण पगथिया नीचे उतरे, नीचे अने पछीना कूदकामां बे पगथिया ऊपर चढ़े। एक कूदको मारे एटले त्रण पगथिया नीचे अने बे कूदका ऊपर ऊपर आवे छे, तो ते केटला कूदके पाणीना स्तरे पहोंचे, केटला कूदका मारे पछी पाणीना स्तरे पहोंचे, बराबर। हवे आपणे जोई लईए तो के पहेलो कूदको मारे એટલે ત્રણ પગથિયા હેઠો આવે, વળી પાછો બીજો મારે ને એટલે શું કરે તો કે બે પગથિયા ઉપર ઉપર આવે, વળી પાછો ત્રીજો મારે એટલે અહીંયાથી હેઠો, વળી પાછો ચોથો કૂદકો મારે એટલે બે પગથિયા ઉપર, આવી રીતે ક્રમ ચાલે। હવે આપણે ધ્યાન આપી દઈએ, ખાસ પહેલા પગથિયા વાંદરો હે, આ પહેલું પગથિયું લઈ ઉતરે હી અહીંથી આપણે નિશાની કરશું અને ચડે હી અહીંથી કરશું, જેથી કરીને તમને સમજાય કૂદકા કેટલા મારે આ યાદ રાખવાનું છે તમારે। ઉપર ચડે તો અહીંયા કૂદકો ગણાય છે, આ સમજી લેવાનું જેથી કરીને આપણને ગમે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો ખબર પડી જાય। હવે પહેલો કૂદકો માર્યો તો ત્રણ પગથિયે હેઠો આવ્યો, બરોબર, આ પહેલું બીજું ત્રીજું, પહેલા પગથિયા ઉપર તો વાંદરો બેઠો જ તો એટલે એ નથી ગણવાનું, અહીંયા અહીંયા કૂદકો નથી મારતો, અહીંયાથી પહેલો કૂદકો અહીંયા મારે, બીજો કૂદકો અહીંયા મારે, ત્રીજો કૂદકો અહીંયા મારે, એટલે પહેલો કૂદકો પૂરો થયો એટલે ક્યાં આવ્યો, ચોથા પગથિયા ઉપર। હવે બીજો કૂદકો મારશે તો બીજો કૂદકો મારે ત્યારે બે પગથિયા ઉપર ચડે, બરોબર, આ ચડવાનો બીજો કૂદકો, તો હવે એ આવી ગયો ક્યાં, બીજા પગથિયા ઉપર, બરોબર। હવે પાછો ત્રીજો કૂદકો મારશે એટલે શું કરશે, ત્રણ પગથિયા હેઠો ઉતરશે, એક વખત ત્રણ પગથિયા હેઠા ઉતરે અને પછી બે પગથિયા ચડે, વળી પાછો ત્રણ પગથિયા હેઠા ઉતરે અને વળી પાછો બે પગથિયા ચડે, ત્રણ પગથિયા હેઠા ઉતરે અને વળી પાછો બે પગથિયા ચડે। હવે બે ઉપર આવી ગયો, હવે અહીંયાથી ત્રણ પગથિયા હેઠા ઉતરશે, અહીંયાથી ક્યાંથી, અહીંથી, તો પહેલું બીજું ત્રીજું, તો એ આવશે ક્યાં, પાંચમા પગથિયા, ક્યાં આવશે, પાંચમા પગથિયા, બે ઉપરથી કૂદકો માર્યો અને ત્રણ પગથિયા હેઠો ઉતરો, કુલ કેટલા કૂદકા થયા, એક બે ત્રણ, આ ત્રણ કૂદકા થયા। હવે અહીં હેઠો ઉતરો તો ને ત્રીજા કૂદકે, તો હવે બે પગથિયા ઉપર ચડશે, પાછો હતો ક્યાં, અહીં પાંચ ઉપર, હવે બે પગથિયા ઉપર, તો આવ્યો ક્યાં, ત્રણ ઉપર આવ્યો, કુલ કેટલા કૂદકા થયા, ચાર, કેટલા કૂદકા થયા, ચાર। હવે વળી પાછો ત્રણ ઉપરથી કૂદકા મારશે અને અહીંયાથી ત્રણ પગથિયા હેઠા, તો એક બે ત્રણ, તો અહીંયાથી ત્રણ પગથિયા હેઠા ઉતરશે, તો આવે ક્યાં, છ ઉપર આવે, ત્રણ ઉપરથી સીધા ત્રણ કૂદકા હેઠા આવે, એક બે ત્રણ, બરોબર, કેટલા કૂદકા થયા, પાંચ કૂદકા, એ ગણતું જવાનું ભાઈ રહે, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, ત્રણ પગથી હેઠો ઉતરો તો ને પાંચમા કૂદકામાં, હવે છઠ્ઠા કૂદકે બે પગથિયા ઉપર ચડશે, તો અહીંથી બે પગથિયા ઉપર ચડાવવાનું, તો હવે છેલ્લે ચાર ઉપર આવશે, છ પગ કૂદકા માર્યા અને છેલ્લે ક્યાં આવ્યો, ચાર ઉપર આવ્યો।
હવે અહીંયાથી પાછો એ ત્રણ પગથી હેઠા ઉતરશે. બરોબર, પાછા ત્રણ પગથી હેઠો ઉતરો, આ કેટલામો કૂદકો થયો? સાતમો. કેટલામો? સાતમો. બરોબર, ત્રણ પગથી હેઠા ઉતરો. હવે અહીંથી પાછા બે પગથી ઉપર ચડશે, સાતમા પગથિયેથી. તો પાંચમા પગથી આવ્યો, બોલ કેટલા કૂદકા થયા? આઠ. કેટલા કૂદકા થયા? આઠ. હવે આવ્યો છેલ્લે ક્યાંય? પાંચ ઉપર. હવે અહીંયાથી વળી પાછો ત્રણ પગથિયે હેઠા ઉતરશે. આઠ કૂદકા થયા, હવે નવમો કૂદકો. આ નવમો કૂદકો બરોબર ક્યાં આવ્યો? સીધો પાંચ ઉપરથી લઈને સીધો આઠ ઉપર આવી જાય, ત્રણ પગથી હેઠો ઉતરે એટલે. એક બે ત્રણ, ક્લિયર? હવે અહીંયાથી વળી પાછો બે પગથિયા ઉપર ચડશે, આઠ ઉપરથી. છ ઉપર આવ્યો, કુલ દસ પગથિયા થયા. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું. હવે છેલ્લે છ ઉપર હે, આ યાદ રાખવાનું. એના પહોંચવાનું હે ક્યાં? નવમા પગથીએ, પાણીના સ્તર ઉપર. બરોબર, હવે છ ઉપરથી લઈ એ સીધા ત્રણ પગથી હેઠો ઉતરે. સીધો ક્યાં આવે? નવ ઉપર આવી જાય. સીધો નવ ઉપર આવી જાય. બરોબર, એક બે ત્રણ, તો કુલ અગિયાર કૂદકા થયા. કેટલા કૂદકા થયા? અગિયાર કૂદકા. તો અગિયારમાં કૂદકે વાંદરો, અગિયાર કૂદકે વાંદરો, અહીં તમને પ્રશ્ન પૂછો તો તે કેટલા કૂદકે પાણીના સ્તરે પહોંચશે? તો જવાબ, વાંદરો અગિયાર કૂદકે પાણીના સ્તરે પહોંચશે. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. હવે બીજો પ્રશ્ન છે, પાણી પી લીધા પછી તે પાછો ફરે છે, આ માટે તે ચાર પગથિયા ઉપર કૂદકો મારે છે. અને તે પછી દરેક ચાલમાં બે પગથિયા નીચે કૂદકો મારે છે. તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે? પાણી પી લીધા પછી તે પાછો ફરે છે. બરોબર, અહીંયા પાણી પી લીધું, હવે અહીંયાથી પાછો ફરે છે. તો પાછો ફરવા અહીંયાની ક્રિયા કેવી રીતે છે? તો પહેલો કૂદકો જ્યારે મારે ત્યારે ચાર પગથિયે ઉપર ચડે, અને પછીની ચાલમાં શું કરે? તો બે પગથિયે નીચે ઉતરે.
चार पगथिया ऊपर चढ़े और बे पगथिया नीचे उतरे तो केटला पगत केटला कूदके वांदरो रियो ए टोचना पगथिये पहोंचे। हवे अहीं आपणे जोई लईए पहेलू बीजू त्रीजू चौथू पांचमू छठू सातमू आठमू और नवमू पगथियुं। हवे शुं करे अहींथी पाणी पीवे बराबर पाणी पी लीधा पछी चार पगथिये ऊपर चढ़े अने बे पगथिये नीचे चढ़े तो हवे अहींथी ए चार पगथिये ऊपर चढ़शे तो पहेलू प्रवाह अहीं तो छे ते ई नत गणवानुं एक बे त्रण ने चार चार पगथिया ऊपर चार पगथिया ऊपर चढ़ो आ पहेलो कूदको मार्यो पहेलो कूदको मार्यो। हवे अहींथी बे पगथिया हेठो उतरो तो बीजो कूदको मार्यो। હવે અહીંયાથી પાછો શું કરશે ચાર પગથિયા ઉપર ચડશે બરોબર તો આ નથી ગણવાનું હવે એક બે ત્રણ અને ચાર બરોબર આ ત્રીજો કૂદકો ત્રીજો કૂદકો માર્યો। હવે અહીંયાથી વળી પાછો બે પગથિયા હેઠો ઉતરશે તો એ પહોંચશે ક્યાં આ ચોથો કૂદકો ચોથો કૂદકો માર્યો બરોબર। હવે અહીંયાથી ચાર પગથિયા પાછો ઉપર ચડશે તો આ નથી ગણવાનું એક બે ત્રણ અને ચાર બરોબર તો આ કેટલામો કૂદકો થયો હા તો પાંચમા કૂદકે વાંદરો ટોચના પગથિયે પહોંચી ગયો કયા પાંચમા કૂદકે વાંદરો ટોચના પગથિયે પહોંચે જવાબમાં લખી પાંચ કૂદકે વાંદરો ટોચના પગથિયે પહોંચે ક્લિયર એટલે આ બાબત રહી આપણા મગજની અંદર એક સ્પષ્ટ હોવી જોઈએ। હવે ત્રીજું નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવી તેની ચાલને દર્શાવવા માટે માટે ભાગ એક માઇનસ ત્રણ હવે જો અહીંયા આપણે શું કરવાનું ધ્યાન રાખી લો
જ્યારે આનો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો ત્યારે ત્યારે શું કરતા હતા? બરાબર, ત્યારે આપણે કરતા હતા શું? તો મેં તમને કીધું હતું એમ, કે ત્રણ પગથિયે હેઠે ઉતરતો હતો અને બે પગથિયે ચડતો હતો. તો હેઠે ઉતરે, બરાબર, એટલે કે નીચેની તરફના જે પગથિયાઓ રહ્યા એને ઋણ પૂર્ણાંક દર્શાવવાનો, અને ઉપરની તરફના પગથિયા જ્યારે ચડતો હોય ત્યારે એને ધન પૂર્ણાંક તરીકે દર્શાવવાનો. તેથી હવે આનો આપણે જવાબ સાબિત કરીએ, ઓછા આઠ કઈ રીતે આવે? બરાબર, તો પહેલા પહેલો કૂદકો એટલે ત્રણ પગથિયે હેઠા ઉતરો, પછી બીજો કૂદકો બે પગથિયા ઉપર ચડ્યો, નીચેની તરફના પગથિયા એટલે ઓછા ત્રણ, ઉપરની તરફના એટલે વત્તા બે, વળી પાછા નીચેની તરફ ત્રણ, વળી પાછા ઉપરની તરફ બે. કેટલા કૂદકા થયા? એક, બે, ત્રણ અને ચાર. કુલ 11 કૂદકા હતા, યાદ રાખવાનું હતું. વળી પાછા નીચેની તરફ ત્રણ, વળી પાછા ઉપરની તરફ બે, છ કૂદકા થયા, વળી પાછા નીચેની તરફ ઓછા ત્રણ, વળી પાછા ઉપરની તરફ બે, વળી પાછા નીચેની તરફ ત્રણ કૂદકા માર્યા હતા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. નવમો કૂદકો માર્યો હતો ત્યારે ત્રણ પગથિયા હેઠો ઉતર્યો હતો. વળી પાછો દસમો કૂદકો માર્યો ત્યારે બે પગથિયા ઉપર ચડ્યો હતો, અને વળી પાછો જ્યારે અગિયારમો કૂદકો માર્યો ત્યારે ત્રણ પગથિયા હેઠો ઉતર્યો હતો. બરાબર, હવે જોઈ લો, ઓછા ત્રણ, ઓછા ત્રણ, ઓછા ત્રણ, ઓછા ત્રણ, ઓછા ત્રણ, ઓછા ત્રણ. ત્રણ, ચાર, પાંચ અને છ. ત્રણ, ચાર વત્તા બે, વત્તા બે, વત્તા બે, વત્તા બે અને વત્તા બે. ત્રણ, ચાર, પાંચ. ઓછા ઓછા બધા ભેગા કરી લીધા અને વધતા વધતા બધા ભેગા કરી લીધા. તો એ બધી જગ્યાએ નિશાની જુઓ કેવી છે? માઇનસની. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. બે, ત્રણ, ચાર, પાંચ અને છ. બધી જગ્યાએ નિશાની કેવી છે? માઇનસની. તો શું કરીએ છીએ? જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો. તો અઢાર નિશાની કેવી રહી છે? માઇનસની. વાયા બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ વત્તા દસ. બરોબર, તો ઓછા અઢાર વત્તા દસ. તો અઢારમાં દસ બાદ કરો એટલે આઠ, પણ મોટી સંખ્યાની નિશાની. તો આ શું કહેવાય છે? તો આ કહેવાય છે શું? તો એ આઠ પગથિયા નીચેની તરફ ગયો એમ કહેવાય છે. આઠ પગથિયા નીચેની તરફ ગયો એમ કહેવાય છે. હવે ભાગ બે જોવાનો. કેટલા કૂદકે? એ પાંચ કૂદકે ટોચના પગથિયે પહોંચ્યો હતો. તો ઉપરની તરફ જાય એટલે આપણે પ્લસ કરતા હતા. તો ચાર એ કેવા કહેવાય છે? પ્લસ. પછી બે પગથિયા નીચે ઉતરતો હતો, વળી પાછો ચાર પગથિયા ઉપર ચડ્યો હતો, વળી પાછો બે પગથિયા નીચે ઉતરો હતો, અને વળી પાછો ચાર પગથિયા નીચે ઉતરો હતો. બરાબર, ઉપર ચડ્યો હતો. તો કુલ પાંચ કૂદકા થઈ ગયા. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ. આ ઉપરની તરફ કૂદકો માર્યો તો અહીંથી નવ ઉપરથી સીધો પાંચ ઉપર. બરાબર, લઈ ઉપરની તરફના કૂદકા જે રહ્યા એને પ્લસ તરીકે, અને નીચેની તરફના કૂદકા હોય એને માઇનસ તરીકે. ચાર ને ચાર આઠ ને ચાર બાર, ચાર વત્તા ચાર,
ओछा बे ओछा बे चार ने चार आठ ने चार बार ओछा बे ने ओछा बे के ओछा चार थाय ओछा बे ने ओछा बे ओछा चार तो बार माथी चार जाए एटले तो आठ पगथिया ऊपर नी तरफ खसो होय एवुं कहेवाशे। हवे अहीं तमने कीधुं एम रकम माइनस आठ ए आठ पगथिया नीचे जवानू दर्शावे छे तो बी मा रकम आठ सो दर्शावे छे बराबर। जरा पहलो जवाब माइनस आठ आयो तो ये माइनस आठ रही आठ पगथिया नीचे जवानू दर्शावत हतो तो आ जे प्लस आठ आया तो आ आठ शू बतावे है तो एनो जवाब आठ ए ओला माइनस आठ आया तो नीचे जवानू तो प्लस आठ आयो हो तो आठ ए आठ पगथिया ऊपर जवानू दर्शावे छे बराबर। एटले आ स्वाध्याय नंबर एक पॉइंट एक एनी अंदर कुल दसेक जेवा प्रश्नों हता आ दसे दस प्रश्नों रिया एनी माहिती एना जे कई दाखलाओ हता आ दाखलाओ आपणे सॉल्व कर्या આ દાખલાઓ આપણે સોલ્વ કર્યા આમાં જે કંઈ મહત્વની મહત્વની બાબતો હતી એ આપણે શીખી લીધી કયા કયા ઘણા બધા ટોપિકો આપણે જોઈ લીધા એક તો વિરોધી સંખ્યા જોઈ લીધી એક સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય આ પણ જોઈ લીધું કે જ્યારે સરખી સરખી નિશાનીઓ હોય ત્યારે સરવાળો કરીને જવાબ આગળ માઇનસની કે સામાન્ય નિશાનીઓ મૂકી દેવાની દાખલા તરીકે વીસ પણ માઇનસ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ નવ ચાર ને પાંચ નવ કે જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો કરીને જવાબમાં આગળ સામાન્ય નિશાની મૂકી દેવી ચાર ને પાંચ નવ નિશાની કંઈ માઇન આવી રીતે હોય તો બાર ને આઠ વીસ માઇનસ એ માઇનસ આ ટોપિક આપણે જોઈ લીધો। કોઈપણ બે વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય આ પણ આપણે એક જોઈ લીધું માઇનસ ત્રણ તો એની વિરોધી વત્તા ત્રણ તો એનો સરવાળો કેટલો ઝીરો માઇનસ પાંચ તો એની વિરોધી પાંચ સરવાળો ઝીરો ક્લિયર। આ બાબત આપણે યાદ રાખવી પડશે નાનામાં નાની બાબત પછી આ સરખે સરખી નિશાની હોય ત્યારે આપણે જોયું હવે નિશાનીઓ અલગ અલગ હોય માઇનસ પાંચ વત્તા બાર અલગ અલગ નિશાનીઓ ત્યારે બાદ બાકી જ કરી દેવાય ને બારમાં પાંચ જાય એટલે સાત મોટી સંખ્યા નિશાની કઈ છે પ્લસ પ્લસ લખો તોય ચાલે ન લખો તોય ચાલે મેં તમને આવું કીધેલું એટલે આનો જવાબ આવે પ્લસ ઓછા બાર વત્તા પાંચ બે માં અલગ અલગ નિશાની છે તો બાર માં પાંચ બાદ કરી દો અને મોટી સંખ્યા નહીં થાય માઇનસ લખવું પડે બરોબર। આ ટોપિક રહ્યો એ આપણે સમજવો જ અગત્યનો છે પછી પૂર્ણાંકોની બાદબાકી આપણે જોઈ હતી તો કે મેં તમને કીધું કે વિરોધી સંખ્યા લખતા આવડે તો જ પૂર્ણાંકોની બાદબાકી કરતા આવડે પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો થાય બરોબર। દાખલા તરીકે ત્રણ તો ત્રણ માંથી માઇનસ બે બાદ કરવાના
त्रण माथी माइनस बे बात करवाना है अने अहीं त्रण माथी प्लस बे बात करवाना है के धन पूर्णांक बात करवानो अहीं ऋण पूर्णांक बात करवानो तो आपणे कई रीते करता है त्रण माइनस नी जगह प्लस पूर्णांकोनी बादबाकी एटले विरोधी संख्यानो सरवाळो ओछा बे ओछा बे नी विरोधी वत्ता बे वत्ता बे आ पूर्णांकोनी बादबाकी थई हवे अहींया त्रण ओछाना थई जाय वत्ता हवे बे नी विरोधी तो माइनस बे वत्ते ओछे ओछा अथवा तो त्रण प्लस छे बे माइनस छे तो आपणे शुं करीए छीए बाद बाकी तो त्रण मत बे जाय एटले एक आ टॉपिक एक आपणे जोयो पछी संख्या रेखा उपर सरवाळा बाद बाकी कई रीते थई शके आ पण एक टॉपिक आपणे जोई लीधो के ज्यारे धन पूर्णांक उमेरवो होय के ज्यारे धन पूर्णांक उमेरवानो होय त्यारे आपणे कई જમણી બાજુ ખસીએ છીએ સંખ્યા રેખા ઉપર જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય ત્યારે ડાબી બાજુએ ખસીએ છીએ આ વાત થઈ ઉમેરવાની એટલે કે સરવાળાની વાત થઈ હવે બાદબાકીની વાત કરીએ धन पूर्णांक बाद करवानो होय धन पूर्णांक बाद करवानो होय त्यारे डाबी बाजुए खसीए छीए अने ऋण पूर्णांक बाद करवानो होय त्यारे जमणी बाजुए खसीए छीए आ टॉपिक आपणे एक जोई लीधो तो कम्प्लीट बराबर एक आ बाबत जोई हती पछी प्राकृतिक संख्यामां सौथी नानी प्राकृतिक संख्या एक आ एक आपणे जोयुं हतुं સૌથી નાની પૂર્ણ સંખ્યા ઝીરો આ પણ એક જોયું હતું આ તો બધું હું તો કહું આજીવન આપણે યાદ રાખવાનું ભવિષ્યની અંદર આપણે સ્પર્ધાત્મક પરીક્ષા દઈશું ને તો પણ આ કામ આવશે સૌથી મોટો ઋણ પૂર્ણાંક ઓછા એક ઘણા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી ઋણ પૂર્ણાંક સૌથી મોટો કયો થાય બરાબર એટલે આ વાત એક યાદ રાખી લઈશું હવે આના આધારે આપણે લેસનમાં લેસનમાં જોઈએ તો કે સ્વાધ્યાય નંબર 1.1 નો પ્રશ્ન 7 એકવાર લખું